પોરબંદર નગરપાલિકામાં સત્તાની ખેંચતાણમાં ત્રણ ત્રણ વાર બજેટ નામંજૂર થયું છે. બજેટ ટલ્લે ચડતા વિકાસ કામોને બ્રેક લાગી છે. હાલ શહેરમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે. પોરબંદરમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, જેમાં વધુ પડતી 250-300 જે મુખ્ય શહેર છે એની વચવાટ આવેલી છે, એ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અનેક અગવડતાઓ પડી રહી છે. અને જે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી ચોરીના બનાવ પણ બની રહ્યા છે. પાલિકાના સેક્રેટરી કહી રહ્યા છે કે શહેરમાં માત્ર 278 જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ છે. તેમને 278 બંધ સ્ટ્રીટ લાઇટોના આંક મામૂલી લાગે છે. શેરી લાઇટ બંધ હોવા પાછળનું કારણ તેમના મુખેથી જ સાંભળો. હવે ઇલેક્ટ્રિક બાબતની ફરિયાદમાં લગભગ 500 ફરિયાદ બાકી છે એવા સમાચાર હતા, પણ તેમની સાથે મેં ખાતામાં તપાસ કરાવતા ત્યાં 278 લાઇટ છે તે બંધ હતી, પેન્ડિંગ હતી. બંધ છે એનું કારણ છે કે અમારી રસીદ બેંક થ્રુ આવેલ એ છોડાવવાનું બાકી હતું અને એ હવે છૂટી ગઈ છે, માલ આવી ગયો ને અત્યારે એ લગભગ તમામ રિપેરિંગ કામ ચાલુ છે. એકબીજા પર દોષારોપણ અને સત્તાની ખેંચતાણમાં પોરબંદરની પ્રજા ચક્કીની જેમ પીસાઈ રહી છે. શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતો પણ હાલ પૂરી કરવામાં તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. રજની ચૌહાણ, VTV પોરબંદર.